નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝ સાથે હું લોઈસ આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ મહત્વના સમાચારો પર. તો હાર્દિક પટેલ છેલ્લા 14 દિવસથી ઉપવાસ પર બેઠા છે, ત્યારે હાર્દિકના સમર્થનમાં સુરત શહેર કોંગ્રેસ દ્વારા ચોક બજાર ગાંધીની પ્રતિમા પાસે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં અર્જુન મોઢવાડિયા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતા ઉપસ્થિત રહીને ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. હાર્દિક પટેલ છેલ્લા 14 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે, ત્યારે હવે તેના સમર્થનમાં ગુજરાતભરમાંથી કોંગ્રેસ આગળ આવી રહી છે. સુરતમાં કોંગ્રેસ દ્વારા ચોક બજાર ગાંધી પ્રતિમા પાસે ધરણા અને વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં અર્જુન મોઢવાડિયા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને ફૂલ અર્પણ કરી ગાંધી ચિંધ્યા માર્ગ વિરોધ શરૂ કર્યો હતો, જેમાં સંવાદ કરી હાર્દિકનો જીવ બચાવવો થતા હાય રે મોદી હાય હાયના નારા લગાવ્યા હતા. અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકાર અહંકાર છોડતી નથી અને હાર્દિક સાથે ચર્ચા કરવાની પણ તસ્દી લેતી નથી. ઉપરાંત હાર્દિકને મળવા જતા લોકો પર લાઠીચાર્જ કરવામાં આવે છે અને સરકાર હિટલર શાહી શાસન હોય તેમ તેમણે જણાવ્યું હતું. ખેડૂતોના દેવા માફ કરવા અને પાટીદાર સહિતના જે બિન અનામત વર્ગમાં આવે છે એના ગરીબ પરિવારો માટે અલગથી અનામતની વ્યવસ્થા કરવી, એવી માગણી સાથે હાર્દિક પટેલ છેલ્લા 14 દિવસથી ઉપવાસ ઉપર ઉતર્યા છે અને એનું સ્વાસ્થ્ય બગડેલું છે. એટલે જે ખેડૂતના દેવા માફ કરવા સહિતની એમની માગણીઓ છે એના ઉપર સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને સરકાર એમને સાથે સંવાદ કરે અને સંવાદ કરીને આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લઈ આવીને હાર્દિકનું જીવન બચાવે. એ ઉપરાંત જે ખોટા રાજદ્રોહના કેસો લગાડી અને અલ્પેશ કથેરિયા સહિતના અનેક યુવાનોને જેલમાં નાખેલા છે એને મુક્ત કરે અને જે લોકશાહીના અધિકારો છે, આંદોલન કરવાના બંધારણીય ફંડામેન્ટલ રાઇટ છે, એને પુનઃસ્થાપિત કરે એવી માગણી સાથે અમે આજે સમગ્ર રાજ્યમાં 24 કલાકના ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ આપ્યો છે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. 1 સપ્ટેમ્બરથી અમદાવાદ સહિતની રાજ્યભરની આરટીઓમાં ઓનલાઈન પેમેન્ટ ફરજિયાત કરાયું છે. તેનો સૌથી મોટો ફાયદો નવું વાહન ખરીદનારને થશે. લાંબા સમય ગાળે મળતી આરસી બુક હવે વાહન માલિકને માત્ર 10-15 દિવસના સમયગાળામાં મળી જશે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા સમગ્ર કામગીરી ઝડપથી પૂરી કરીને માત્ર 10 દિવસમાં જ વાહન ધારકને આરસી બુક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે, જેનો મુખ્ય કારણ ઓનલાઈન પ્રક્રિયા અને પેમેન્ટ બંને બનશે. આ અંગે એઆરટીઓ એસએ મોજણીદારે જણાવ્યું હતું કે આરટીઓમાં ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ લાગુ થવાના કારણે જે અગવડ અગાઉ ઊભી થતી હતી તે દૂર થઈ છે. તારીખ 1-31 ઓગસ્ટ દરમિયાન પણ અમદાવાદમાં 1.5 કરોડથી વધુ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ જમા થયું છે, જે હવે 1 સપ્ટેમ્બરથી ફરજિયાત થયું છે. ઓનલાઈન પેમેન્ટ થવાના કારણે નવું વાહન ખરીદનારના ડોક્યુમેન્ટ ડીલર તરફથી એક જ દિવસમાં આરટીઓને મળે છે. પેમેન્ટ મળ્યા બાદ આરટીઓ તરફથી એક જ દિવસમાં એપ્રુવલ વેરિફિકેશન અને ઇન્સ્પેક્શનની પ્રક્રિયા પૂરી કરી લેવાશે. 2 દિવસ વાહનોનો નંબર જનરેટ થવામાં આવશે. 2 દિવસ આરસી બુક પ્રિન્ટ થવા માટે લાગશે. 4 દિવસ આરસી બુક વાહન ધારકને પહોંચતા થશે. આમ 10 દિવસમાં જ વાહન ધારકની આરસી બુક મળી જશે. રજાના દિવસો ઉમેરવામાં આવે તો વધુમાં વધુ 15 દિવસમાં આરસી બુક મળી શકે. ડિસેમ્બરથી મે 2018 સુધીનો સમયગાળો એવો હતો કે અમદાવાદ આરટીઓમાં 25,000 જેટલી આરસી બુકનો ભરાવો થયો હતો, જેની વેચણી માટે સ્પેશિયલ ડ્રાઈવ યોજવી પડતી હતી. જૂની એજન્સી અને નવી એજન્સીની કામગીરી વચ્ચેના સમયગાળામાં સંકલનના અભાવે હજારો વાહન માલિકો આરસી બુક વગર મુશ્કેલીમાં મુકાયા હતા. હવે આરસી બુક ડિસ્ટ્રીબ્યુશન માટે ગાંધીનગર ખાતે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ અમલી છે, તેથી અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓની આરસી બુક ગાંધીનગરથી ડિસ્ટ્રીબ્યુટ થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. હાર્દિક પટેલના ઉપવાસ સ્થાને નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટ કાગોળના ચેરમેન હાર્દિક પટેલની મુલાકાતે આવ્યા હતા. સાથે જ પાસ અને સરકાર વચ્ચેના મધ્યસ્થી બનીને નિવાસ સ્થાને આવ્યા હતા. હાર્દિક પટેલના ઉપવાસના 14મા દિવસે હાર્દિક પટેલે સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું જળત્યાગ માટેનું, પરંતુ સરકાર તરફથી કોઈ પણ પ્રતિભાવ ન આવતા હાર્દિકે જળત્યાગ કર્યો છે.
હાર્દિકના ઉપવાસના 14મા દિવસે વીતવા છતાં હજુ સુધી તેના તબિયતમાં કોઈ ફેર નથી પડ્યો. સોલા સિવિલના ડોક્ટર દ્વારા તેને એડમિટ થવાની સલાહ આપી છે, પરંતુ હાર્દિકે એડમિટ થવાની ના પાડી છે. હાર્દિક પટેલના ઉપવાસ સ્થાને નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન હાર્દિક પટેલના મુલાકાતે આવ્યા હતા, ત્યારે સાથે જ સરકાર અને પાસ વચ્ચે મધ્યસ્થ બનીને આવ્યા હતા. સાથે જણાવ્યું હતું કે અમે સરકાર સાથે તેમના ત્રણ મુદ્દાને લઈને વાતચીત કરીશ અને તેનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરીશ. સાથે જ આ પહેલમાં ખોડલધામ ઉમિયાધામના આગેવાનો મળી સરકાર પાસે જઈશું. સાથે હાર્દિકની તબિયતને લઈને આખો સમાજ ચિંતામાં છે. અમે બને તેટલું જલ્દી આનો નિકાલ લાવવામાં પ્રયત્ન કરીશું. કેમેરામેન અંકિત દવે સાથે હાર્દિક રાવલ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ SG હાઈવે પર કડાવત ક્લબ સામે આવેલા કેટલા પા ટી સ્ટોલ સહિતના ખાણીપીણી બજારને તોડી પાડતા માટે મ્યુનિસિપલ તંત્રની નોટિસને પડકારતી પિટિશનને ગઈકાલે હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવાઈ છે. જોકે આ ખાણીપીણી બજારોને જમીન દોસ્ત કરવા તંત્ર હજુ અઠવાડિયાની રાહ જોશે, કારણ કે સ્થાનિક દુકાનદારની હાઈકોર્ટમાં આપેલી બાહેધારી મુજબ સ્વેચ્છાએ ગેરકાયદેસર દબાણ કે બાંધકામ દૂર નહીં કરે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તે પછી કાર્યવાહી કરશે અને તેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાધીશો એકાદ સપ્તાહ આ મામલે રાહ જોશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓની ટ્રાફિક નિયમ અભિયાનના ભાગરૂપે કર્ણાવતી ક્લબ સામે આવેલા કેટલા પા ટી સ્ટોલ સહિતના ખાણીપીણી બજારને તોડી પાડવાની દિશામાં તંત્ર દ્વારા ચક્રો ગતિમાન કરાયા હતા. જોકે આ ખાણીપીણી બજારના વેપારીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા તંત્રના નિર્ણયને યોગ્ય ગણાવીને તે સમયે કેટલા પા ટી સ્ટોલે ₹25,000નો દંડ પણ ફટકાર્યો હતો. જોકે સ્થાનિક વેપારીઓએ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી હતી. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ મ્યુનિસિપલ તંત્ર દ્વારા એવી રજૂઆત કરાઈ હતી કે આ ખાણીપીણી બજારને કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાઈને ટ્રાફિક તેમજ પાર્કિંગમાં સમસ્યા સર્જાઈ રહી છે. જો કે સ્થાનિક વેપારીઓએ ખાનગી મિલકતમાં ધંધો કરતા હોવાની વળતી દલીલ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાનગી મિલકતમાં પણ ગેરકાયદેસર ચાલતા ધંધો રોજગાર વિરુદ્ધ તંત્ર પગલાં લઈ શકે છે તેવી રજૂઆત કરાઈ હતી. ગઈકાલે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીમાં હસ્તક્ષેપ કરવાનો સાફ ઇનકાર કરી આ ખાણીપીણી બજારના વેપારીઓની અરજી ફગાવી હતી. દરમિયાન આ અંગે દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર RK મહેતાને પૂછતા તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે હાઈકોર્ટમાં ખાણીપીણી બજારના વેપારીઓએ અઠવાડિયામાં જાતે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની બાહેધરી આપી હતી, એટલે તંત્ર અઠવાડિયા સુધી રાહ જોશે. ત્યારબાદ જો કોઈ ગેરકાયદેસર બાંધકામ બાકી રહ્યા હશે તો તેને તંત્ર તોડી નાખશે અને કાયદાનુસાર કાર્યવાહી હાથ ધરશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. રાષ્ટ્રવાદી યુવા વાહિની દ્વારા દિંડોલી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં SC ST એક્ટમાં થયેલા ફેરફારનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રવાદી યુવા વાહિની દ્વારા દિંડોલી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં SC ST એક્ટમાં થયેલા ફેરફારનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે તેઓની સુરત જિલ્લાની સમગ્ર ટીમ આ મામલે કલેક્ટર અને શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાલાને આવેદનપત્ર આપીને રજૂઆત કરશે. SC ST એક્ટ જો ભારત સરકાર કે દ્વારા લગાયા ગયા હૈ અભી માનની સુપ્રીમ કોર્ટ के आदेश का अवहेल उसको पलटी करके आदेश को और अध्यादेश ला करके संसद में इसको पारित कराया गया है. इस एक्ट का राष्ट्रवादी युवा वाहिनी पुरजोर विरोध करती है. इस एक्ट के द्वारा जो है हिंदू एकता को जो है तोड़ने का साजिश है, क्योंकि आज ये जो एक्ट बनाया गया है इस एक्ट के अंदर जो है बिना कोई सबूत का 6 महीने तक का जेल हो सकता है, इसमें जमानत का भी कोई प्रावधान नहीं है. यह एक्ट के द्वारा देश के अंदर जातिवाद जाति विग्रह फैलेगा, समाज के अंदर जातियों के अंदर लड़ाई होगी. अरविंद राठौड़ साथे NS गुजरात न्यूज सूरत. बुलेटिन में हाल समय था एक ब्रेक नो लगी एक ब्रेक. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ
तो मौजिलाओनी मौज मानवा आजीज संपर्क करो। मोबाइल नंबर 9739434409। सरनामु जयवर्धन बैंकवेट हॉल उदय ग्रीन पार्टी प्लॉट जनसेवा केंद्र पासे न्यूनिकोल अमदावाद। राशिओनु जीवन मा शु छे महत्व, ग्रहोनी दशा जीवन पर शु करे छे असर, बदलाता ग्रहोनी असर पर करिए एक नजर। हूँ छु शास्त्री तुषारभाई जोशी, जोड़ायेला रहो एनएस गुजरात न्यूज साथे, आपनी राशि आपनु भविष्य। उदय ग्रीन पार्टी प्लॉट नरोडा पूर्व विस्तार मा सौथी मोटो सुव्यवस्थित आधुनिक पार्टी प्लॉट अने बैंक्वेट हॉल जेमा प्रवेश ताज कुदरतना प्राकृतिक सौंदर्यनी झांखी थाय छे, जेनो निर्माण कुदरती वातावरणनी अनुलक्षीने करवामां आव्युं छे। 500-6000 व्यक्तिना प्रोग्रामने अनुरूप लोन एरिया, कलात्मक डेकोरेशन, मेन गेट फाउंटेन, जमणवारने लगती तमाम वासन व्यवस्था, विशाळ पार्किंग एरिया અને આટલો જ નહીં વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી। કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર। डेकोर बाय श्री डेकोर डिजाइन योर परफेक्ट ड्रीम। लाइट बाय टच एंड ग्लो लाइट। तो आज ज मुलाकात लो पार्टी प्लॉट नी अने बैंक्वेट हॉल नी अने जल्दी थी जल्दी बुकिंग कराओ। વેલકમ બેક બુલેટિન માં આગળ વાત કરીએ તો શુક્રવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં 14 મહિનાનો સૌથી મોટો રેકોર્ડ વધારો થયો હતો, જેમાં દિલ્હીમાં પેટ્રોલ 79.99 અને ડીઝલ 72.7 રૂપિયા થયું હતું। સુરતમાં પેટ્રોલ 79.10 અને ડીઝલ 77.27 થયું હતું। જૂન 2017થી બંને ઇંધણમાં ઓઇલ કંપનીઓ દરરોજ ભાવ નક્કી કરી રહી છે। 16 ઓગસ્ટથી તો પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે અથવા સ્થિર રહ્યા છે, પણ ઘટ્યા નથી। આ ભાવ વધારાના વિરોધમાં 10 સપ્ટેમ્બર કોંગ્રેસ પ્રેરિત વિપક્ષનું ભારત બંધનું એલાન છે। હાલમાં તો ભાવ વધારાથી રાહતની કોઈ શક્યતા નથી, કારણ કે બુધવારે નાણામંત્રી અરુણ જેટલીએ આ ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો ઇનકાર કરી દીધો હતો। જ્યારે બીજી બાજુ રૂપિયા વધુ ને વધુ નબળો પડી રહ્યો છે અને ક્રૂડ મોંઘું થતું જાય છે। કેન્દ્ર સરકારે ક્રૂડના ભાવ સસ્તા હતા ત્યારે નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 વચ્ચે પેટ્રોલની એક્સાઇઝ ડ્યુટી 11.77 રૂપિયા અને ડીઝલની 13.47 રૂપિયા કરી હતી। પેટ્રોલ ડીઝલના ભાવ વધતા અને રૂપિયો નબળો પડતા સાબુ પેસ્ટ સહિતની FMGC અને TV ફ્રીઝ જેવી કન્ઝ્યુમર પ્રોડક્ટના ભાવ વધી રહ્યા છે, તેમાં 5-8% વધારો થઈ શકે છે। આ વર્ષે ડોલર સામે રૂપિયો 12% ઘટ્યો છે, જેના લીધે આયાત મોંઘી થઈ છે। પરિણામે હિન્દુસ્તાન લીવર, મેરીકો, કોલગેટ ઉપરાંત LNT, હાયર અને ગોદરેજની પ્રોડક્ટમાં 4-7% વધારો થઈ ગયો છે। શાઓમીએ પણ ભાવ વધારાની વાત કહી છે। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ। થરાદના શિવનગર વિસ્તારમાં આવતા ગળવી વાસમાં મિની બોરનું ખાતમુહૂર્ત કરાયું હતું, જે 1 લાખના ખર્ચ દ્વારા બનાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। થરાદ શહેરના શિવનગર વિસ્તારમાં આવતા ગળવી વાસમાં નગરપાલિકા દ્વારા 1 લાખના ખર્ચે મિની બોર બનાવવાનું આયોજન કરવા હોવાથી શુક્રવારના રોજ પાલિકાના પ્રમુખ લવજીભાઈ વાણિયાના વરદ હસ્તે મિની બોરનું ખાતમુહૂર્ત કરાયું હતું, જે પ્રસંગે ઉપપ્રમુખ ચોથાભાઈ રબારી, કારોબારી અધ્યક્ષ અર્જુનસિંહ વાઘેલા તથા પાલિકાના કર્મચારીઓ, ગળવી વિસ્તારના પ્રજાજનો અને વોર્ડ નંબર 1ના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। યશપાલસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ થરાદ। માળિયા હાટીના જુથળ કુમાર શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવતા તાલુકાની 6 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈને તેમની કલાકૃતિ રજૂ કરી હતી। જૂનાગઢના માળિયા હાટીના જૂનાગઢોદર CRC આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન જુથળ કુમાર પ્રાથમિક શાળા ખાતે યોજાઈ ગયું છે, ત્યારે પાણીન્દ્રા, પિખોર, જુથળ, લાઠોદ્રા, જૂનાગઢોદર સહિત 6 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। જૂનાગઢોદર પે સેન્ટર શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ ચાંગાડી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગણિત વિજ્ઞાન મેળાનું
પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં કુલ 6 શાળામાંથી 17 કૃતિઓ આવેલ હતી, ત્યારે દરેક વિભાગમાંથી એક એક કૃતિની તાલુકા કક્ષાએ પસંદગી થઈ, જેને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. ત્યારે RC કો ઓર્ડિનર શ્રી રાજેશભાઈ ડોડિયા સાહેબ દ્વારા બધી શાળામાંથી આવેલા બાળ વૈજ્ઞાનિકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો, તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૂથળ સરપંચ, પત્રકાર મિત્રો તેમજ 6 શાળાના આચાર્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. જૂનાગઢ સેન્ટર આયોજિત ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. તમામ શાળાઓએ એક શાળાથી બે ચાર કૃતિઓ પ્રદર્શિત કરે અને બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે એક નવી જાગૃતિ ઉત્પન્ન થાય, આમાંથી જ કોઈ બાળ વૈજ્ઞાનિક પેદા થાય એવી કૃતિઓનું નિર્માણ કર્યું છે. એને જોવા માટે પેસેન્ટરની તમામ શાળાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને તમામ શાળાના બાળકો શક્ય હોય એટલા જોવા માટે આવનાર છે. એ ઉપરાંત તમામ બાળકોને SSC તરફથી ગ્રાન્ટમાંથી નિભાવવામાંથી અને અન્ય દાતાઓ દ્વારા પણ ભોજન અથવા તો નાસ્તાની વ્યવસ્થા રાખેલી છે. ભરત સોંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ, માળિયાહાટી. હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફીને લઈને જ્યારે ઉપવાસ પર 14 દિવસથી બેઠા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીની બાજુમાં 32 હોલ ખાતે 24 કલાકના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફીને લઈને જ્યારે ઉપવાસ પર 14 દિવસથી બેઠા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીની બાજુમાં 32 હોલ ખાતે 24 કલાકના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપવાસમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત પ્રદેશના નેતાઓ અને કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. અંકિત દવે સાથે હાર્દિક રાવલ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. ઉપવાસ પર ઉતરેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલનો 14મો દિવસ હતો, ત્યારે ગુજરાતભરમાં ઠેર ઠેર હાર્દિકના સમર્થનમાં ધરણાઓ કરવામાં આવી રહી હતી, ત્યારે દરમિયાન સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાઈ રહ્યા છે. ગતરોજ સુરતમાં મોટા ભાગની કોલેજમાં હાર્દિકના સમર્થનમાં વિદ્યાર્થીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા, જેને લઈને વરાછાની તમામ સ્કૂલ નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મોટાભાગની શાળાઓમાં રજા પાડી દેવામાં આવી હતી. અમદાવાદ ખાતે ઉપવાસ કરી રહેલા પાસ નેતા હાર્દિક પટેલને સુરતમાંથી સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ સમર્થન આપી રહ્યા છે. મોટા વરાછાની સંસ્કારદીપ વિદ્યા સંકુલ બંધ કરવા જતા સંચાલકો અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી સર્જાઈ હતી, જેથી પોલીસ હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. દરમિયાન સીમાડા ખાતે આવેલી આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા અને જય પાટીદાર જય સરદારના નારા લગાવવામાં આવી સ્કૂલ બંધ કરવાની માંગ પણ કરવામાં આવી હતી, જેથી સ્કૂલના સંચાલકો દ્વારા સ્કૂલ બંધ કરી દેવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડતી થઈ હતી. વરાછા વિસ્તારમાં આવેલી તમામ સ્કૂલ બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરતના સરથાણા, યોગી ચોક, કતાર ગામ, સીમાડા, પૂણા, મોટા વરાછા અને અમરોલી વિસ્તારમાં આવતી સ્કૂલ કોલેજ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આશાદીપ સ્કૂલ વિરોધ બાદ બંધ કરવામાં આવી હતી. સરદાર પટેલ વિદ્યાભવન વિરોધ ભવન બંધ કરાઈ હતી. સરસ્વતી સ્કૂલ વિરોધ બાદ બંધ કરાઈ હતી. તો JP ડાયમંડ સ્કૂલમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી. તો સંસ્કારદીપ વિરોધ બાદ બંધ કરાઈ હતી. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ, સુરત. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.